નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલમાં। આજના વિડિયોમાં આપણે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 5 શરીરનું હલનચલન આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ। જોઈએ પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો। પહેલું, અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે। જવાબ આવશે હલનચલન। બીજું, અસ્થિઓ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે। તેનો જવાબ આવશે કંકાલ। ત્રીજું, કોણીના હાડકા ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે। તો તેનો જવાબ આવશે મિજાગરા। ચોથું, ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકા ખેંચાય છે। જવાબ આવશે સ્નાયુ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોની આગળ સાચું હોય તો ટી અને ખોટા હોય તો આર લખો અથવા તો એફ લખો। એમાં પહેલું છે, બધા પ્રાણીઓની ગતિ ચાલ એક સમાન હોય છે। તો જવાબ આવશે એ। બીજું, કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે। આ વિધાન ખોટું છે, માટે એફ। ત્રીજું, આંગળીઓના હાડકાને સાંધા હોતા નથી। આ વિધાન પણ ખોટું છે, માટે એફ। પછી ચોથું, અગ્ર બાહુમાં બે અસ્થિ હોય છે। આ વિધાન સાચું છે, માટે ત્યાં આપણે લખીશું ટી। પછી પાંચમું, વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે। આ વિધાન સાચું છે, માટે આપણે ત્યાં લખીશું ટી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કલમમાં 1 માં આપેલા શબ્દને કલમ 2 માં આપેલા એક અથવા તો વધારે વિધાન સાથે જોડો। તો જોઈએ કોલમ 1, ઉપલું જડબું। તો એનો જવાબ આવશે એક અચલ સાંધો છે। બીજું છે માછલી, તો તેનો જવાબ આવશે ધારા રેખીય હોય છે। પાછલીઓ, તેનો જવાબ આવશે હૃદયનું રક્ષણ કરે। ગોકળગાય, તેનો જવાબ આવશે બાહ્ય કંકાલ હોય છે અને અત્યંત ધીમી ગતિથી ચાલે છે। પાંચમું, વંદો છે, તો તેનો જવાબ આવશે બાહ્ય કંકાલ હોય, હવામાં ઉડી શકે છે અને શરીર પર પાંખો હોય। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ઉત્તર આપો। પેલું, અ ખલદસ્તા સાંધો એટલે શું? તો તેનો જવાબ આવશે, જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય, જેથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે, તે સાંધાને ખલદસ્તા સાંધો કહે છે। ખભા આગળના બે હાડકાના જોડાણમાં ખલદસ્તા સાંધો છે। બ, ખોપરીનું કયું અસ્થિ ગતિ એટલે કે હલનચલન કરે છે? જવાબ આવશે, ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ ગતિ એટલે કે હલનચલન કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર ક, આપણી કોણી પાછળ તરફ કેમ વળી શકતી નથી? જવાબ આવશે, આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી કારણ કે કોણીનું હાડકું મિજાગરા સાંધાથી જોડાયેલું હોય છે, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો અને દોસ્તો સાથે જરૂરથી શેર કરજો, જેથી કરીને તેઓ આ વિડીયો સોલ્યુશનનો લાભ લઈ શકે।